સારું, તો આજે આપણે જે રિવિઝનમાં જે છીએ બેટા, એમાં ઇન્ડાયરેક્ટ સ્પીચના વાક્ય જોયા, એનો પેસેજ જોયો, બરાબર. હવે આપણે એક એ વસ્તુ જોવાની છે કે જે આપણને ત્રણ માર્ક્સમાં ઉપયોગી છે, બરાબર. એક્ઝામ્પલ અહીંયા હું લખું છું, એટલે એ પ્રમાણે ધ્યાન રાખવાનું. અને લેંગ્વેજ ફંક્શનના એક્ઝામ્પલ અહીંયા આપું છું. પૂછવાની પદ્ધતિ દરેકમાં અલગ અલગ હશે, પણ વાસ્તવમાં જવાબનું સ્ટેપ એક જ હશે, બરાબર. ધ્યાન રાખવાનું. હવે જુઓ, ધ્યાન રાખો. અહીંયા હું કદાચ એક્ઝામ્પલ આપું મારો ટેન્થ વાળા, એક વાત છે સમજવાની. આ જે મુદ્દો જોવા જઈ રહ્યા છે એ ટેન્થ વાળાને આવી રીતે પૂછે છે, ફક્ત આકાર બદલાય છે. આ ટેન્થ વાળાને આવી રીતે પૂછે છે, બરાબર. અહીંયા એ આપણી હોય, સાઈડમાં બી આપણી હોય, બરાબર. ઇલેવન્થ, ટ્વેલ્થ, કોમર્સ અને આર્ટ્સ, એને ઉપર લેંગ્વેજ ફંક્શન આપેલા હોય અને નીચે એક્ઝામ્પલ આપેલા હશે, એમને આ રીતે પૂછે છે. જો પૂછવાની પદ્ધતિ જ અલગ, વસ્તુ જઈ પછી ઇલેવન્થ સાયન્સ, ટ્વેલ્થ સાયન્સ, એના આ મુદ્દો કેવી રીતે પૂછે, તો એમને એક સેન્ટેન્સ આપે અને નીચે એ બી સી અને ડી એમ કરીને જે એક્સપ્રેશન આપેલા હોય. વસ્તુ એક જ છે, ધોરણ પ્રમાણે ખાલી ક્રમ બદલાય છે પૂછવાનું. આમાં ટેબલ આપેલું હોય, આમાં ઉપર બ્રેકેટમાં એક્સપ્રેશન લખ્યા હોય, શોઈંગ રિજન, શોઈંગ કોન્ટ્રાસ્ટ, હેબિચ્યુઅલ પાસ, અને નીચે વાક્ય આપેલું હોય સાયન્સ વાળા, એક જ વાક્ય અને નીચે લખેલું હોય શોઈંગ કોન્ટ્રાસ્ટ, શોઈંગ રિજન, શોઈંગ રિઝન, ઓલ્ટરનેટ ચોઈસ, એમાંથી સિલેક્ટ કરો. વસ્તુ સેમ છે, પણ અહીંયા હું એને એ જે રીતે મૂકું છું બધાને ફાયદાકારક છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. સારું, વન હટાવું છું. હવે આપણે રૂટીનમાં આગળ જઈએ, તો અહીંયા જે એક્ઝામ્પલ લખું છું એ એક્ઝામ્પલ તમારે મારી સાથે લખતા જવાના. She is too brave. She is too brave to face any problem. જવાબ માટે આપણે જગ્યા છોડી દઈએ છીએ. આપણે એક જ વસ્તુ જોઈએ છે બેટા, કે જે સેન્ટેન્સ આપવાની એક્સપ્રેશન કરું. પૂછવાની પદ્ધતિ ટેન્થની હોય કે ઇલેવન્થની, સાયન્સ કોમર્સ જે હોય સરખું જ છે, આકાર બદલી જાય. જવાબની પદ્ધતિ તો આ રીતે જ આવશે કે ભાઈ આ સેન્ટેન્સ આવ્યું, સાચો જવાબ શું, બસ આપણે એ સમજવું છે. ચલો સેકન્ડ એક્ઝામ્પલમાં આપણે જોઈએ, તો સ્નેહા tried hard, yet she
could not, she could not succeed. जवाब माटे अपने ये जगह छोड़ दी है छे. थर्ड नंबर With a view to having more money worked day and night. जवाब माटे जग्या छोड़ दीए छे. नंबर फोर्थ मां If you teach well, comma करीने लखवानो, you will get you will be obliged आंसर माटे जगह छोड़ दी. नंबर फाइव All the best. जवाब माटे जगह छोड़ दी है छे. Either see or either she or he will visit Mumbai. એના પછી નંબર એટ માં I can teach maths well. Number nine. Can you solve my problem? Can you solve my problem?
અહીંયા જે આપણે એક્ઝામ્પલ આપ્યા એમાં આપણે એ સમજવું છે, પૂછવાની પદ્ધતિ ભલે ટેન્થની હોય, ઇલેવન સાયન્સ કોમર્સ ગમે હોય બેટા, મૂળ વસ્તુ જે આપણે જે લખાયું છે એમાં આપણે લેંગ્વેજ ફંક્શન સાયન્સને બી આપેલું છે, કોમર્સને બી આપેલું છે, ટેન્થને બી આપેલું છે, બધાની પાસે છે. એટલે હવે અહીંયા એ સમજવાનું રહ્યું કે આનો સાચો જવાબ મેળવવા કરવું શું, શેના પછી સાચા જવાબ પાસે જવાનું. તો પહેલા વાક્યમાં T22 આપેલું છે, એ તમને રસ્તો બતાવજો તમારી તૈયારી. બીજા વાક્યમાં યટ એ રસ્તો બતાવ. પછી થર્ડ સેન્ટેન્સમાં વિથ યુ ટુ આપણને જવાબ સુધી લઈ જાય. એ પછી એક્ઝામ્પલ 4માં આપણને ઇફ જવાબ સુધી લઈ જાય. એક્ઝામ્પલ નંબર 5માં શુડ આપણને જવાબ સુધી લઈ જાય. એક્ઝામ્પલ નંબર 6માં આ જે સેન્ટેન્સ જે લખ્યું છે એ આખે આખું સેન્ટેન્સ આપણને જવાબ સુધી લઈ જાય. એક્ઝામ્પલ નંબર 7માં આઈધર ઓર આપણને જવાબ સુધી લઈ જાય. એક્ઝામ્પલ નંબર 8માં કેન વચ્ચે આપેલું છે, એના માટેનું સૂચન અલગ કરેલું છે, એ જવાબ સુધી લઈ જાય. અહીંયા કેન શરૂઆતમાં છે, એનું વાક્ય બોલવાની પદ્ધતિ આપણને જવાબ સુધી લઈ જાય. અહીંયા મે આપેલું છે શરૂઆતમાં, એ આપણને જવાબ સુધી લઈ જાય. બરાબર? સર, હવે આપણે જવાબ પાસે જઈએ. તો કે સી ઇઝ ટુ બ્રેવ ટુ ફેસ એની પ્રોબ્લેમ. તો આપણે બેટા લખાયેલું છે કે જે વાક્યમાં તમને T22 ઇનફ અનસ્ટુડેટ આપેલું હોય, એ ઉપર તમને આજુબાજુ હોય કે એ બી સી ડી હોય કે સાઈડમાં હોય, આપણે શું ફેર પડે? આપણે તો આના પરથી જવાબ શોધવાનો. આ T22 હોય તો આપણે સાચો ઓપ્શન હોય તો ઓપ્શન બાજુમાં ઓપ્શન હોય કે નીચે બી સી ડી, આપણને શું ફેર પડે છે કે સાઈડમાં સેન્ટર છે, આપણને ફેર શું પડે છે? આપણે તો આના પરથી શોધવાનું હોય. T22 છે તો કે સાહેબ એ શોઈંગ રિઝલ્ટ આવે. આમાનું કઈ બી હોય એ સેમાન જશે ભાઈ કે શોઈંગ કોન્ટ્રાસ્ટ. એના પછી નિશાની કરી વિથ યુ ટુ. તો વિથ યુ ટુ ને એટલું ધ્યાનમાં ના રાખો બેટા કે ભાઈ જે વાક્યમાં વિથ યુ ટુ હોય, વિથ ઇન્ટેન્શન ઓફ હોય, સો ડેટ હોય, ઇન ઓર્ડર ડેટ હોય, ઇન ઓર્ડર ટુ હોય, આમાંનું કંઈ બી હોય એ એમાં શું જવાબ આવે ભાઈ? એક્સપ્રેસિંગ પર્પઝ. જો ધ્યાન રાખવાનું પાછું, હું એક્સપ્રેસિંગ લખું, શોઈંગ લખું, ઇન્ડિકેટિંગ એ કોમન છે, એનું કોઈ એની કોઈ ટેન્શન નથી. એ તો ગમે તે લખાય, આ બધા શોઈંગ લખ્યામાં એક્સપ્રેસિંગ લખી તો કોઈ ફેર નથી. શોઈંગ, એક્સપ્રેસિંગ, ઇન્ડિકેટિંગ ગમે તે શબ્દ ગમે ત્યાં વપરાય છે. એના પછી શું છે? મેઇન છે, એટલે ધ્યાન રાખો. ઇફ યુ ટીચ વેલ યુ વિલ બી ઓબ્લાઇઝ. તો ઇફ આપી હોય, કનલેસ આપી હોય તો શેમાં કહેવાય ભાઈ? શોઈંગ કન્ડિશન, કદાચ એક્સપ્રેસિંગ કન્ડિશન, ઇન્ડિકેટિંગ કન્ડિશન. પણ ઇફ સાથે હેડ હોય તો શું કરો ભાઈ? બરાબર, આમાં 12th વાળા 11th વાળા ખબર પડે. બરાબર કે ઇફ સાથે હેડ હોય, સેફ કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે. બરાબર, અત્યારે હેડ નથી તો આપણામાં શું મૂકવાના? સાહેબ શોઈંગ કન્ડિશન. ઇફ અને અનલેસ હોય એટલે શોઈંગ કન્ડિશન. ચલો, યુ શુડ હેલ્પ ધ લેડી, જે વાક્યમાં શુડ હોય, મસ્ટ હોય, ઓટ ટુ હોય, હેવ ટુ, હેઝ ટુ, શેલ હેવ ટુ, વિલ હેવ ટુ, બરાબર, હેડ ટુ, આમાંનું કંઈ બી હોય એ શું થશે ભાઈ? શોઈંગ સજેશન. શોઈંગ સજેશન. ઓલ ધ વેઝ, જે વાક્યમાં વેલકમ લખેલું હોય, ધ્યાન રાખજો ભાઈ, 11th, 12th, 10th બધા વેલકમ હોય, સોરી હોય, હાવ આર યુ હોય, આઈ એમ વેરી ફાઇન હોય, એક્સક્યુઝ મી હોય, થેન્ક યુ હોય,
ઓલ ધ બેસ્ટ હોય, બરાબર, બેસ્ટ ઓફ લક હોય, બરાબર છે, કોંગ્રેચ્યુલેશન હોય, બાય બાય હોય, બરાબર, સી યુ હોય, તો આ બધા જે સ્ટેપ જે છે એ તમને જવાબમાં શેમાં લઈ જાય ભાઈ, નાઇસિટીસમાં, શેમાં લઈ જાય, નાઇસિટીસ, નાઇસિટીસ અથવા તો પ્લેઝન્ટ્રીઝ. બરાબર, આઈધર સી ઓર હી વિલ વિઝિટ મુંબઈ, તો જેમાં આઈધર ઓર છે એ ઓલ્ટરનેટ ચોઇસમાં આવે બેટા, ઓલ્ટરનેટ ચોઇસ. આઈ કેન ટીચ મેથ્સ વેલ, જો યાદ રાખો મેં ઉલ્લેખ કર્યો છે કેન અને કુડ એ વાક્યમાં વચ્ચે છે, તો એ શોઈંગ એબિલિટીમાં જશે, એક્સપ્રેસિંગ એબિલિટીમાં જશે, પણ એ જ કેન કે કુડ આગળ હોય તો એ પ્રશ્ન શબ્દ બની શકે છે, પાછળ પ્રશ્ન ચિહ્ન હશે. તો જો આઈ કેન ટીચ મેથ્સ વેલ, હું મેથ્સ સારું ભણાવી શકું છું, તો મારી ક્ષમતા છે, તો અહીંયા આવશે શોઈંગ એબિલિટી. કેન કે કુડ વચ્ચે હોય તો શોઈંગ એબિલિટી, કેન આગળ આવી, કેન યુ સોલ્વ માય પ્રોબ્લેમ, મારી સમસ્યા હલ કરશો, તમે પરમિશન બી છુપાયેલી છે બેટા, બરાબર, પરમિશન, મેકિંગ પરમિશન, મેકિંગ રિક્વેસ્ટ, મેકિંગ ઇન્કવાયરી, આ બધાનું થોડું ધ્યાન રાખવાનું, બરાબર, એ થોડા નજીકના મિલતા જુલતા છે. કે તો કેન યુ સોલ્વ માય પ્રોબ્લેમ, તો શું આવ્યું, મેકિંગ રિક્વેસ્ટ, મેકિંગ રિક્વેસ્ટ, એના પછી મે આઈ કમ ઇન, મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન મેડમ, તો એ વિનંતી બી છે, પરમિશન બી છે, બરાબર, આપણને જે રીતે ઉપર આપવી એમાંથી સિલેક્ટ કરવાનું, બરાબર, એને એમ લખ્યું કે ભાઈ શોઈંગ પરમિશન, તો શોઈંગ પરમિશન રાખો, બરાબર, મેકિંગ રિક્વેસ્ટ, મેકિંગ રિક્વેસ્ટ બી છે, મે આઈ કમ ઇન સર એ વિનંતી જ છે, પણ સાથે સાથે પરમિશન છે, બરાબર, તો આપણને જે આપ્યું હોય ઓપ્શનમાં એમાંથી આપણે સિલેક્ટ કરવાનું આવે કે સર શોઈંગ પરમિશન. તો અહીંયા આ રીતે આપણે આમાં આગળ વધી શકીએ, બરાબર, એટલે ધ્યાન રાખવાનું કે અહીંયા દરેક પ્રકારના લેંગ્વેજ ફંક્શન જે છે એ લેંગ્વેજ ફંક્શનને ખાસ રીતે બધા તૈયાર કરો, દરેકની નિશાની તૈયાર કરો. હવે સમય નથી બેટા, હવે સમય છે નહીં, કોઈ કે સાહેબ તો મેમાં એક્ઝામ છે, કોઈ કે સાહેબ ઇલેવન્થવાળા કે સાહેબ જૂનમાં છે, સમય આખું વર્ષ વેકેશનમાં કોઈ ખબર પડી એમ, જોત જોતામાં મે આવી જશે અને ખબર નહીં પડે, બરાબર છે, એટલે હવે એક એવી તૈયારી સાથે આમ ઓકે થઈ જાઓ કે ભાઈ હવે એક પણ મુદ્દો બાકી રહેવો જોઈએ, આપણે રિવિઝન મોડમાં છે, લેંગ્વેજ ફંક્શન તૈયાર કરવું છે, તો ધ્યાન રાખો, આપણે એટલી ખબર ના પડી યાર, લાઈન્સ કાં તો આપણા ઘરમાં કોઈ ફેમિલી મેમ્બર હોય એનો ચોપડો આપી દેવો, એનો ચોપડો આપી દઈને એમ કહેવડાવવાનો કે ભાઈ મને લાઈન સર 1 2 3 4 સાહેબે જે લખાયું છે બોલ, કે ભાઈ શોઈંગ રીઝન, તો એ સામેવાળી વ્યક્તિ તમારા ભાઈ હોય કે બેન હોય કે મમ્મી હોય કે પપ્પા હોય એ એમ બોલે કે ભાઈ શોઈંગ રીઝન, તો તમારે એની ઓળખ બોલવાની કે ભાઈ જે વાક્યમાં ટુ ઇન અ સોલેટ હોય એ શોઈંગ રીઝન, એવી રીતના એ પૂછે એ પ્રમાણે આપણે સામે નિશાની આપી દેવાની. તો તૈયાર કરો કે ભાઈ ટુ ઇન અ સોલેટ હોય એ શું થાય, શોઈંગ રીઝન. તો ચલો ભાઈ શોઈંગ રીઝન, તો કયા વાક્યને શોઈંગ રીઝન કહેવાય, કે સાહેબ જેમાં સો હોય, દેર ફોર હોય, સિન્સ હોય, એઝ, બીકોઝ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ હોય, બરાબર, ડ્યુ ટુ હોય, એ બધા રીઝનમાં જાય. સારું, તો કોન્ટ્રાસ્ટમાં શું આવે કે બટ, યર, સ્ટીલ, ધો, ઓલ ધો, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, એ બધા કોન્ટ્રાસ્ટમાં. પરપઝમાં શું આવે કે સર વિથ ઓર ડ્યુ ટુ, વિથ ધ ઇન્ટેન્શન ઓફ, સો ડેટ, ઇન ઓર્ડર ડેટ, ઇન ઓર્ડર ટુ. ઓકે, એક્સક્લેમ ધ સેન્ટેન્સમાં કે સાહેબ વોટથી શરૂઆત થાય, છેલ્લે ઉદ્ગાર ચિહ્ન, હાવથી શરૂઆત થાય, છેલ્લે ઉદ્ગાર ચિહ્ન, પછી એન્ડ અને અફ્રેડ ઓફ આપ્યું હોય, છેલ્લે ઉદ્ગાર ચિહ્ન, એ બધા એક્સક્લેમ ધ સેન્ટેન્સ. સજેશનમાં શું આવે કે ભાઈ જે વાક્યમાં સાહેબ શુડ હોય, મસ્ટ હોય, ઓટ હોય, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, શેલ હેવ ટુ, વિલ હેવ ટુ હોય, એ બધા સજેશન,
એબિલિટીમાં જે વાક્યમાં વચ્ચે કેન કો કોડ હોય ને એ એબિલિટી, પરમિશનમાં જે વાક્યની શરૂઆતમાં વિલ હોય, વુડ હોય, કેન હોય, કુડ હોય, સિમ્પલ વાક્યમાં પ્લીઝ હોય, આ બધા રિક્વેસ્ટમાં આવે. સરસ. પરમિશનમાં શું આવે તો એ વાક્ય પ્રશ્નચિહ્ન હોવું જરૂરી છે. બરાબર છે. મેકિંગ ઇન્ક્વાયરી પ્રશ્નચિહ્ન પાછળ હોવું જરૂરી છે. એ સમજીને જવાબ આપવાનો કે ભાઈ ટોકિંગ ઇન ટુ રિલેશન કે સાહેબ જેમાં સેમ એઝ સચ એઝ હોય એ અનલાઈક હોય એ ટોકિંગ ઇન ટુ રિલેશન. હેબિચ્યુઅલ પાસ્ટ કે સાહેબ જેમાં યુઝડ ટુ હોય એ હેબિચ્યુઅલ પાસ્ટ. ઓલ્ટરનેટ ચોઈસ કે સાહેબ જેમાં આઈધર ઓર હોય ને એ ઓલ્ટરનેટ ચોઈસ. બરાબર. તો આ રીતે દરેક ધોરણમાં જેમ જેમ જે લખાય છે એ બધા તૈયાર હોવા જોઈએ. બરાબર છે. અને આના માટે વારંવાર બધું કહેવાનું ના હોય બેટા, હું ગમે તે સેન્ટન્સ લખો ફોટ દઈ જવાબ આવશે બા, તૈયારી હોવી જોઈએ. હવે પેજ ઉલટાવવાની કે ફેરવવાની કોઈ જરૂર મારી દ્રષ્ટિએ હવે નથી આવતી, એટલે એ ધ્યાન રાખવાનું. બરાબર છે. સારું, તો આ લેક્ચરમાં આપણે અહીં સુધી જોઈએ છીએ. બાકીનું જે છે એ હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. બરાબર. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. ઓકે બેટા.